આ હું છું આ 30-35 વર્ષ પહેલાનો. આજે ખાસ કરેલા છે આ ઓરિજિનલ આ પિકાસોએ કરેલા. અને આ ભાઈ છે ને એ ફ્રાન્સમાં ભણેલા ફોટોગ્રાફર. એ રીતે તો એ રીતે મને હું મારું ચિત્ર લાઇટથી કરું છું એ રીતના ફોટોગ્રાફ છે. આ 35 વર્ષ પહેલાનો છે. ભારતના ચીફ જસ્ટિસ અહેમદી એને ગિફ્ટ આપ્યું છે. અમારું ઘોડા વધારે પ્રિય લાગે છે. ઘોડા તો છે આદિવાસીઓ થી. દીકરો પણ બહુ સરસ શિલ્પી છે. પછી એ વખતના ફોટોગ્રાફ છે અહીં જ પાડેલો છો. કઈ ઉંમર છે પિતા? ક્યાંથી 30 વર્ષથી 5 વર્ષ હીરો જ છે યાર. અરે અમે ચિત્રો મેં બધા આજુબાજુ લગાડી મૂકેલા. મેં લગાડેલા અને એણે આખી રાત ત્યાં રહ્યો એલઈડી લઈને. એમાં એલઈડી લેતી લેતી વખત શું કરવાનું? ખાવાનું નહીં, ફળ રાખવાના થોડા અને જાગતા રહેવાનું. અને બહુ પછી કંઈક 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 આવું બધું દેખાય તો એણે મારા ઉપર 14 કવિતાઓ લખી. એ પછી ઉર્દુમાંય થઈ છે, પાકિસ્તાનમાં છપાયેલી, એ આમાં છાપેલી. જો વિરાજ સાહેબના ચિત્રો એલઈડી દર્શન. જો આ હું તમને આપું છું આ 14 કવિતાઓ. આ લાભશંકરનો લેખ છે. પછી જો આ 3, 4, 5, 14, 11, 12, 13. જો હું વિચારથી ચિત્ર નથી કરતો. હું છે ને કોઈ પણ વિચારથી ચિત્ર થતું નથી. મને જે એક તો નેચરલ વસ્તુ હોય છે કે એપ્ટિટ્યૂડ જે માણસનો હોય ને, નાનપણથી જ એવો હોય કે માણસ વાતાવરણ જોઈએ એવું કે આવવું જોઈએ. કે મને એવું કશું નહોતું મળ્યું. અમે લોકો બિલકુલ ભણેલા નહીં. અમે મારવાડથી, મારા બાપ 125 વર્ષ પહેલાં આવેલા, પછી અહીં રહી ગયેલા. હું એની ત્રીજી પેઢીનો છું. હું 75 વર્ષનો હતો પછી ક્યારેય ગયા નથી. એમના ખેતરો હતા, બધું જ હતું, આ તે, પછી ત્યાં ગયા જ નથી. પેલું છપ્પનીઓ દુકાળ કહે છે ને એવું થયું તો પછી તે નેવર વેન્ટ ડેર, અહીં જ રહી ગયેલા. અને કાકા ને આ ને તે પછી એ લોકો આમ મૂળે તે બ્રાહ્મણોનું ગામ કે તમે આવો તો કંઈ જાલોરની પાસે આ તમારું આપી દઈએ. એમ કહ્યું અમારે નથી આપવું, તમને આમ બનાવી દઈએ ને તેમ બનાવી. મૂકી નાખું, હું ક્યાં પડું આમાં, તમે પેલા એ કરીએ ને આ મૂકું. મને આમાં ટાઈમ પણ નથી મળતો. મારો વધારે સમય છે ને હું આમાં જ આપું.